પાલિકાની જનરલ બોર્ડ બહાર નગર સેવિકા રચના નંદાણિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેજી હોસ્પિટલ સામેની દુકાનો મુદ્દે નગર સેવિકા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. નગર સેવિકા રચનાને પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રમુખ પર ₹60 લાખની ઉઘરાણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જેજી હોસ્પિટલ સામેની દુકાનોની લીઝ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ કેમ રિન્યુ કરવામાં નથી આવી તેવો સવાલ ઉઠાવ્યો હતો. દુકાનોનું 10 વર્ષનું ભાડું પણ કેમ હજુ સુધી નથી લેવામાં આવ્યું? 10 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કમિશનર ઓફિસ સામે નગર સેવિકા ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાલક ઇન્જિનિયરોને સેટઅપ મુજબ ભરતી કરવાનો, એની સાથે સાથે અમુક અજેન્ડા છે. એમાં જીજી હોસ્પિટલની સામેની દુકાનો અજેન્ડામાં લીધી છે કે કુંવર ગુલાબ કુંવરબા સોસાયટીવાળાઓ સાથે એ લોકોનું સંકલન થઈ ગયું છે કે ભાઈ દુકાનોને પાડી અને પાછળ 10 મીટર દૂર કરી અને ફરીથી નવેસરથી આ દુકાનો બનાવી દઈએ. તો જે તે ટાઈમે આ લોકોએ ગુલાબ કુંવરબા સોસાયટીવાળાએ કોર્પોરેશનને આ દુકાનો લીઝ ઉપર આપી હતી, એ લીઝ 2013માં પૂરી થઈ ગઈ હતી. ત્યારથી અત્યાર સુધી નથી તો એને રિન્યૂ કર્યું કે નથી એ લોકોએ ભાડું આપ્યું. કારણ કે જે તે ટાઈમે એક ભાજપના પૂર્વ મંત્રી હતા એને ચૂંટણી ટાઈમે એ લોકોએ 70-65 લાખ રૂપિયા ફાળો ઉઘરાવ્યો હતો. તો આજદી સુધી આ દુકાનવાળાએ કોઈએ ભાડું આપ્યું નથી અને હવે એને તમે નવેસરથી નવી દુકાનો બનાવી દો છો. કાંઈ વાંધો નહીં, બનાવી દો, પણ મને કમિશનર સાહેબ એક એવું વચન આપે લેખિતમાં કે અમે 10 વર્ષનું ભાડું આ દુકાનવાળા પાસે ઉઘરાવશે. લેખિતમાં મને કહે કમિશનર સાહેબ, પછી તમારે જે કરવું એ કરો. જો એ 10 વર્ષનું દુકાનવાળા પાસે ભાડું ન ઉઘરાવે તો મને આ વિરોધ છે. કારણ કે અત્યારે ભાજપનું સેટિંગ છે એટલા માટે એ લોકોને નવી દુકાનો બનાવી દે છે. અને બીજા નંબરમાં જો એ લોકો ભાડું ન ઉઘરાવે, લેખિતમાં ન આપે, તો જામનગરની જનતાનો 10 વર્ષનો ટેક્સને વેરો માફ કરી દે. એ પૂર્વ મંત્રી હું નામ નહીં બોલું, પણ ભાજપના પૂર્વ મંત્રી હતા, લેડીઝ મંત્રી હતા, અને પૂર્વ પ્રમુખે ને બે મંત્રીએ બે ભેગા થઈને ફાળો ઉઘરાવ્યો હતો. પૂર્વ પ્રમુખ ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી આ બે ભેગા થઈ અને દુકાનો પાસેથી મને કહેવામાં આવ્યું હતું ત્યારે, જ્યારે જે તે ટાઈમે હું ત્યાં હતી ત્યાં એમ કહેવામાં આવ્યું હતું કે 65-70 લાખ જેટલો ફંડ ઉઘરાવ્યો છે એમ. તો આપણું એટલું જ કહેવાનું છે કે આટલો ફંડ તમે ઉઘરાવ્યો, હવે કાંઈ નહીં, તમારે જે કરવું એ કરો. નવી દુકાન બનાવી દો, સારી વાત છે, પણ અમને 10 વર્ષનું ભાડું કોર્પોરેશન શું કામ નુકસાન કરે? પછી ગરીબ માણસોને લૂંટો છો, કોર્પોરેશનને 10 વર્ષનું ભાડું આપો, ન આપો કોર્પોરેશનને 10 વર્ષનું ભાડું તો તમે પબ્લિકનો 10 વર્ષનો ટેક્સ માફ કરો. કારણ કે એક એક જણા આવીને લૂંટીને વયા જાય છે, ટેક્સ ઓફિસર વયા ગયા લૂંટીને, ICDS શાખાની અધિકારી ઉપર વિજિલન્સ તપાસ થઈ કાંઈક થયું નહીં, જૂના ગામડા કમિશનર સાહેબ ગયા એને પણ કાંઈક કર્યું, તો શું જામનગરને આમને બેઠા બેઠા લૂંટવા દેશો? તમે કોઈ બોલશો નહીં, આવનારા દિવસોમાં બહુ ખરાબ હાલત થશે આપણા બધાની.